ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને એકમ અગિયાર બળ અને દબાણ બળ વિશે તો આપણે શીખી ગયા હવે દબાણ દબાણની અંદર આપણે ચર્ચા કરતા હતા તો એમાં પ્રવાહીઓ તથા વાયુ પર દ્વારા લગાડવામાં આવતું દબાણ એના વિશે આપણે ચર્ચા કરતા હતા તમને મેં એકસો નંબરના પેજમાં આકૃતિ એક સોરી એની ડિટેલ છે અને આકૃતિ જે છે એ એકસો ને ઓગણચાલીસના પેજમાં હતી એના વિશે હું તમને વાત કરતી હતી તો એક બોટલ છે એમાં સાઈડમાં તમે ફૂગો એવું કાચનો નળી જે છે એમાં જે ફૂગો લગાડ્યો છે કઈ રીતે તો કે પાણી ભરવામાં આવે ત્યારે રબરની સીટ બહારની તરફ શું થઈ જાય છે ફૂલી જાય છે અને એ દર્શાવે છે કે પાત્રની દિવાલ પર પણ દબાણ લાગે છે હવે આવે છે તમારી સામે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ દસ પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લ્યો હવે એમાં તમારી પાસે કોઈ પેલી ટેલકમ પાવડર હોય કે પાવડરનો ડબ્બો પણ એ પણ ચાલે તમે એનો એ પણ ઉપયોગ કરી શકો અને બોટલના તળિયા પાસે તમે પેલી કોલ્ડ ડ્રિંક્સની બોટલ લ્યો છો એ પણ ચાલે જ્યારે તળિયું જે છે એનાથી થોડુંક ઊંચાઈ ચાર છિદ્ર કરી નાખો તળિયા પાસે ચારે સમાન ચાર છિદ્ર કરી નાખો અને ઊંચાઈ પર સમાન ઊંચાઈ પર ખાસ એ ધ્યાન રાખવાનું બધા સરખાજો હોય છે હવે એની અંદર પાણી બોટલમાં સમાન રીતે ભરવામાં આવે તો પ્રવાહી પાથરની દીવાલ પર દબાણ લાગે છે અને વાયુઓ પણ આ દબાણ લગાડે છે એટલે દિવાલ ઉપર લગાડેલો બળ જે છે હવે તમે કોઈ પણ ફુગાને પણ ફૂલાવો છો એના ઉપર જાઉં એ પહેલાં હું તમને આના વિશે થોડીક વાત કરી દઉં કે એનાથી શું થશે કે પાણીની બોટલ ભરો છો તો ચારેય દિશામાંથી એક સમાન ઊંચાઈએ જ્યારે તમે ચાર છિદ્ર કરેલા છે એ પાણીની ધાર બહારની તરફ ફેંકાય છે અને એમાંથી જે છે એ નીકળતું પાણી જે છે એ બોટલના તળિયા પરથી સમાન રીતે જ બહાર પડે છે એટલે પાણી જે બોટલના તળિયાથી એક સમાન અંતરે પડે છે એનો મતલબ એ દર્શાવે છે કે ખુલ્લી સપાટીથી એક સરખી ઊંડાઈએ પાણી એક સરખું દબાણ આપે છે હવે એના પછી તમારી સામે પછીના પોઈન્ટમાં જઈએ તો શું વાયુપાત્ર પણ દબાણ લગાડે છે કે નહીં આ વસ્તુ પર તમારે નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ તો અહીંયા એક તમને ફુગાને ફૂલાવો છો અને જ્યારે તમે મોંને કેમ બંધ કરું હવે તમે જ્યારે ફુગાને ફૂલાવો છો ને ત્યારે શું કરો છો ત્યારે મોઢાને એકવાર ફુગો ફૂલાવીને જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે તમે શું કરો છો હવે અહીંયા જે છે એ પેજ નંબર તમે એકસો ને ચાલીસ ઉપર જાશો ત્યારે થોડુંક તમને ડિટેલ મળશે કે સાયકલની ટ્યુબમાં જે છે એ પંચર પડે ત્યારે તેની અંદર હવા જે શું થઈ જાય છે જે પંચર તમે સાયકલ ચલાવતા હશો તમને ખબર હશે કે રસ્તામાં અચાનક તમારી સાયકલ ચાલવાની બંધ પડી જાય ને તમારે ઘણું બધું બળ આપવું પડે ત્યારે તમને ખબર પડે કે ભાઈ સાયકલમાં પાછલા ટાયરની અંદર પંચર પડ્યું છે પંચર પડ્યું એટલે કે જે ટ્યુબ જે છે એ ટ્યૂબની અંદર નાનકડું કંઈક હોલ જેવું પડી ગયું છે જેને કારણે હવા એ બધી બહાર નીકળી જાય છે હવે ફૂલાવેલો ફુગ્ગો કે સાયકલની ટ્યૂબની અંદરની દીવાલ પર દબાણ લાગે છે આમ જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દીવાલ પણ દબાણ લાગે છે હવે આ વિડીયોની અંદર આપણે ફરી પાછા થોડાક વાયુઓ અને પ્રવાહીઓ કઈ રીતે દબાણ કરે છે એના વિશે થોડીક વળી પાછી ડિટેલમાં ચર્ચા કરી દઉં તમને જે મેં પ્રયોગો આપ્યા છે એ પ્રયોગ તમે તમારી રીતે ઘરે કોશિશ કરજો ફરી પાછું હું તમને યાદ દેવડાવું કહ્યું તો કે સૌથી પહેલો આપણે પ્રયોગ કર્યો તો રબરની એક પહેલાં પાઇપ લેવાની અને પછી એમાં રબરના ફુગા લગાડવાવાળી વાત હતી તો થોડું પાણી ભર્યું હતું તો રબરના ફુગામાં કાંઈ ખાસ ફેર નહોતો પડ્યો પણ જ્યારે એની સપાટી ઊંચાઈ વધારવામાં આવી ત્યારે કેટલો ફેર પડ્યો તો એમાં શું કહી શકાય તો કે રબરની સીટ બાંધી અને બંધ કરેલા પારદર્શક કાચની નળી ઉપર પાણી રેડવામાં આવે તો રબર પર બહારની બાજુ ઉપસે છે નળીમાં થોડું વધારે પાણી રેડવામાં આવે તો પા નળીના પાણીના સ્તંભની ઊંચાઈ જેમ વધે છે એમ રબરનું પડ બહારની બાજુ પણ ઉપસે છે એટલે પાણી સ્તંભની ઊંચાઈ નળીની જેમ વધે છે તે જ રીતે રબરનો પડદો પણ બહારની બાજુના પ્રમાણમાં વધતો જાય છે હવે ટૂંકમાં કહી શકાય કે દબાણનું મૂલ્ય પ્રવાહીના સ્તંભની ઊંચાઈના સપ્રમાણમાં છે આ રીતે ઊંચાઈ વધે છે તેમ દબાણ પણ એનું સપ્રમાણ વધતું જાય છે હવે એવી જ રીતે આપણે પ્રવાહી પાત્રની દિવાલો પણ દબાણ લગાડે છે એ પણ એક પાછો પ્રયોગ જોયો આ ત્રણેય પ્રયોગ જે છે એકસો આડત્રીસ નંબર ઉપર એક છે એકસો ઓગણચાલીસ ઉપર બે પ્રયોગો આપેલા છે પ્રવૃત્તિ ચલો હું તમને એના થોડાક નામ કહી દઉં તો પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ આઠ પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ નવ અને પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ દસ એ ખરેખર સમજવા જેવી છે અને જો એને તમે સારી રીતે સમજશો તો વાતાવરણમાં આપણે અહીંયા ચર્ચા કરતા હતા કે પ્રવાહીઓ તથા વાયુ દ્વારા લગાડવામાં આવતું બળ કઈ રીતે અસર કરે છે એ તમને ખબર પડી હવે પછીના વિડીયોની અંદર આપણે શું જોઈશું તો વાતાવરણના દબાણ વિશેની ડિટેલમાં પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરશું